પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમત સાથે સરકાર બનાવી લીધી છે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પાછળ છોડતા એકસો છપ્પન સીટ ભાજપ જીતી ગયું છે ત્યારે લોકસભા ચૂંટણીમાં પણ જીતવા માટે ભાજપે તૈયારી ચાલુ કરી છે ગુજરાતમાં સરકાર બનાવ્યા બાદ કેબિનેટનું ગઠન થઈ ગયું છે તેનાથી ભાજપના મિશન બે હજાર ચોવીસની ઝલક ચોક્કસ મળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર નેતાઓએ શપથ લીધી છે ગુજરાતમાં ઓગણીસો છે કે જયારે કેબિનેટમાં બે માં જયારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે માત્ર પંદર લોકોએ મંત્રી પદ માટેના શપથ લીધા હતા બે વર્ષ સુધી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો ન હતો ભાજપના નેતાએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં પણ આઉટ થઈ શકે છે એટલે કે બે ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા જ કેબિનેટ વિસ્તાર કરવામાં આવી શકે છે આ દરમિયાન તે મંત્રીઓને હટાવવામાં આવી શકે છે જે બરાબર રીતે કામ નથી કરતા ભૂપેન્દ્ર પટેલ સહિત ચાર પાટીદાર નેતા અને સાત ओबीसी નેતાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે બે એસટી બ્રાહ્મણ ક્ષત્રિય દલિત અને જૈન નેતાને તક આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએસટીવી ગુજરાતમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી ઊજાઈ હતી જેમાં 156 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી આ જીત માટે સૌથી વધુ નરેન્દ્ર મોદીને જવાબદાર માનવામાં આવે છે બે ડિસેમ્બર સુધી કુલ છત્રીસ રેલી કરી હતી જ્યારે અમિત શાહે ચાલીસ રેલી કરી હતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિંહે ત્રેવીસ રેલીઓ કરી સભા સંબોધી હતી હિમાચલ પ્રદેશમાં પણ અમિત શાહે કુલ નવ રેલી કરી હતી અને પહાડીઓને આકર્ષવા માટે મહેનત કરી હતી આ ઉપરાંત જે પી નડ્ડાએ વીસ રેલીઓ યોજી હતી અને યોગી આદિત્યનાથે પાંચ રેલીઓ અને સભાઓ સંબોધી હતી છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીએ અન્ય એક પણ નેતા આવી શક્યા નથી અને આટ આટલી રેલી યોજવા છતાં હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી જીત મેળવી શકી નથી હિમાચલ પ્રદેશમાં આટલી રેલીઓ અને સભાઓ કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી માત્ર પચીસ સીટો મેળવી શકે છે તેનું કારણ હિમાચલ પ્રદેશમાં મતદારોની માનસિકતા અને વડાપ્રધાનની માત્ર ચાર રેલીઓ છે માનવામાં આવે છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં પણ ગુજરાતની જેમ છત્રીસ રેલીઓ કરી હોત અને પ્રચાર પ્રસાર કર્યો હોત હોત તો તેમની જીત નિશ્ચિત થઈ રિપોર્ટ હિમાચલ પ્રદેશમાં નવી સરકારની રચના થઈ ગઈ છે ત્યારે હવે વિધાનસભામાં વિપક્ષ નેતા કોણ બનશે તે ચર્ચાઈ રહ્યું છે ભાજપે અત્યાર સુધી કોઈ નિર્ણય કર્યો નથી હિમાચલ પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ સતપાલસિંહ સત્તીનું નામ આગળ ચાલ્યું છે સતપાલ સતપાલસિંહ સતી ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સતપાલ રાયઝાદાને સત્તરસો છત્રીસ મતોના અંતરથી હરાવ્યું છે કોંગ્રેસ પાર્ટી બે હજાર સત્તરમાં પંદર વર્ષ પછી ઉનાની સીટ જીતી શકી છે જ્યારે બે હજાર સત્તરમાં ત્રણ હજાર મતોથી સતી હારી ગયા હતા સતી માટે જયરામ ઠાકુરના સમર્થન પાછળનું કારણ છે કે ઉના વિધાનસભા ક્ષેત્ર હમીરપુર લોકસભામાં આવે છે આ એવું ક્ષેત્ર છે જ્યાં ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ ગયો છે માત્ર સતી જ તેની સીટ બચાવી શક્યા છે કોંગ્રેસે પાંચમાંથી ચાર સીટ પર જીત મેળવી લીધી છે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી હાલમાં લોકસભાના સાંસદ છે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આ ક્ષેત્રમાં અત્યંત ખરાબ રહ્યું છે હિમાચલ ભાજપના સૂત્રોએ જણાવ્યા અનુસાર સતીને રાજ્યમાં વિપક્ષ નેતાના રૂપમાં નિયુક્ત કરવાથી સુખવિન્દરસિંહને મુખ્યમંત્રી બનવાની કોંગ્રેસની રાજનીતિનો મુકાબલો પણ થઈ શકશે સુખવિન્દરસિંહ પણ સતીની જેમ હમીરપુર ક્ષેત્રમાં આવે છે બંને રાજપૂત સમુદાયમાંથી આવે છે જોકે આ બાબતે અંતિમ નિર્ણય કરશે સૂત્રોના મતે મોદી સરકાર ખરેખર યુવાનો ની ભરતી કરવા આતુર હોય તો કેન્દ્રમાં આજે દસ લાખ થી વધારે જગ્યાઓ ખાલી છે કેન્દ્ર સરકારના મંત્રાલય અને વિભાગોમાં ચાલીસ લાખ જગ્યાઓ મંજૂર થયેલી છે આ પૈકી પચીસ ટકા એટલે કે નવ ખાલી છે અને તેના પર ભરતી જ કરાતી નથી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે એવો બચાવ કર્યો કે આ આંકડા માર્ચ સુધીના છે એક પોઈન્ટ સુડતાલીસ લાખ હોદ્દાની ભરતી પ્રક્રિયા યોજાઈ ચૂકી છે પણ તેના વિભાગવાર આંકડા તૈયાર કરાયા નથી આ વાત ગળે ઉતરે એવી નથી છ મહિના સુધી ભરતીના સત્તાવાર આંકડા સરકાર પાસે ન આવે એ શરમજનક કહેવાય વિશ્લેષકોના મતે મોદી સરકારે સૌથી પહેલા આ જગ્યાઓ ભરીને પોતે રોજગાર આપવાના વચનનું પાલન કરવામાં ગંભીર હોવાનું સાબિત કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ જીએસટીવી ભારત સાથે જોડાયેલી ચીનની બોર્ડર પાસે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોના હુમલાનો ભારતીય સેનાએ જબરજસ્ત જવાબ આપ્યો છે પરંતુ ચીનનું તવાંગ ઉપર નજર કરવાનું કોઈ નવું નથી તિબેટ ઉપર નિયંત્રણની કોશિશમાં ચીન માટે તવાંગ હંમેશા ટેન્શનમાં રહે છે તેનું કારણ એ છે કે દલાઈ લામાએ તિબેટ ઉપર ચીનના કબજા બાદ તવાંગના રસ્તેથી ભારતમાં એન્ટ્રી કરવાની કોશિશ કરી હતી ઓગણીસો પચાસના દાયકામાં એ દલાઈ લામાએ યાત્રા અને અવારનવાર ચીન વિરુદ્ધ બોલતા પણ રહેશે છઠ્ઠા દલાઈ લામાનું નામ શિયાંગસો છે તેમનો જન્મ તવાંગમાં થયો હતો તિબેટથી આવ્યા બાદ અહીં શાસક સરકારનું નેતૃત્વ કરતા હતા જોકે ચીને આ નિર્વાસિત જ સરકારને માન્યતા આપી નહીં અને ચીને દાવો કરતું રહ્યું કે અરુણાચલ પ્રદેશનો પૂરો હિસ્સો દક્ષિણી તિબેટનો વિસ્તાર છે અરુણાચલ પ્રદેશે પંદર સ્થાનોના નામ ઘોષિત કર્યા હતા જેમાં આઠ રહેવાસી ક્ષેત્રો ચાર પર્વતીય વિસ્તારો અને બે નદીના તટ સામેલ હતા ચીનના ગુસ્સે થવાનું કારણ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે દલાઈ લામાના અરુણાચલ જવા ઉપર જ તેને વિરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી